અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નવસારીના પૂર્ણા નદીમાં પુલ પરથી બે દિવસ પહેલા જમ્પ લાવનાર 40 વર્ષીય યુવાનનો મૃતદેહ ધરાગીરી પાસેથી મળી આવ્યો હતો. નવસારીનો પૂર્ણા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બનતો જાય છે. મહિનામાં બીજી વખત કોઈક યુવાને જમ્પ લાવ્યું છે, જેમાં આવેશમાં આવેલા લોકો સીધા જ આ બ્રિજ પર પહોંચી જાય છે અને જમ્પ લાવી દે છે અને હિચકારી આત્મહત્યાની ઘટનામાં પણ વધારો થયો છે. ત્યારે છેલ્લા અનેક વર્ષોથી આ બ્રિજ પર પ્રોટેક્શન ગ્રેલ મૂકવાની માંગ થઈ રહી છે, જે મામલે સકારાત્મક કાર્યવાહી પણ થઈ નથી. 3 દિવસ પહેલાં નવસારીના તવડી ગામે રહેતા 40 વર્ષીય અનિલ મંગુભાઈ પટેલે પૂરા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી, જેના પગલે નવસારી પાલિકાના ફાયર વિભાગે તેની લાશની શોધખોળ માટે રાત દિવસ એક કર્યા હતા. જોકે બીજા દિવસે કસ્બા પાસેના કિનારેથી અનિલ પટેલનો મૃતદેહ શોધી કાઢવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. મૂળ તવડી ગામ અને છાપરા રોડ વિસ્તારમાં ટ્રેલરનો વ્યવસાય કરતા અનિલ પટેલને દેવું વધી ગયું હતું, જેથી સંભવિત રીતે ડિપ્રેશનમાં આવી ગયા અને આત્મહત્યા કરી લીધી હોવાની લોકચર્ચા ઉઠી છે. નવસારી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મૃતદેહને ભારે જહેમત બાદ 40 કલાક બાદ નદીના ઊંડાણ પાણીમાંથી કિનારે લાવવામાં આવ્યો હતો અને ગ્રામ્ય પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને PM કરાવ્યું હતું. પરિમલ મકવાણા, D9 ન્યૂઝ, નવસારી.